જામનગરના વાલસુરા નવી મથકને આવતીકાલે પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ એનાયત થવાનો છે આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વાલસુરા નેવી મથકમાં આયોજિત કાર્યક્રમમાં અતિથિ થવાના છે જેને પગલે આવતીકાલે જામનગરમાં રાષ્ટ્રપતિના આગમનને લઈ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે રાષ્ટ્રપતિના પ્રવાસના રૂટ પર તેમના કોનવેનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું બે દિવસ પછી આઈપીએલ ની પંદરમી સિઝન શરૂ થવા જઈ રહી છે એ પૂર્વ જામનગર માટે ગૌરવરૂપ સમાચાર આવ્યા છે IPL ના આરંભ થી મહેન્દ્રસિંહ ધોની ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન રહ્યો છે ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈએ ચાર વખત IPL નો ખિતાબ જીત્યો છે પરંતુ 15મી સીઝનના આરંભ પૂર્વે જ ધોનીએ કેપ્ટનશીપ છોડી દેતા નવા કેપ્ટન તરીકેની જવાબદારી રવિન્દ્ર જાડેજાને સોંપવામાં આવી છે જેને પગલે જાડેજા પરિવાર અને જામનગરના ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વેવની આગાહી કરી છે અમદાવાદનું તાપમાન છવ્વીસ માર્ચ પછી ચાલીસ ડિગ્રીને પાર કરી જાય તેવું અનુમાન છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે માર્ચમાં જ તાપમાન ચાલીસ ડિગ્રી સુધી પહોંચી જતાં માર્ચમાં છેલ્લા દસ વર્ષનો તાપમાનનો રેકોર્ડ તૂટી ગયો છે એસટી વિભાગ દ્વારા ડીઝલના ફેરનો ફાયદો મેળવવા ખાનગી પેટ્રોલ પંપો પાસેથી ડીઝલ ખરીદવાનું આરંભ કરવામાં આવ્યું છે જેને પગલે આજે જામનગરમાં પવનચક્કી વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપો ઉપર થી ત્રીસ બસો ઇંધણ ભરાવા કતારબંધ રીતે એકઠી થઈ જતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી એસટી દ્વારા ઇંધણ ખરીદવા શહેર નજીક હાઇવે પર આવેલ પેટ્રોલ પંપોની પસંદગી કરવામાં આવે તો શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય જામનગરમાં આજે ઠેબા ચોકડી નજીક ગોરધનભાઈ મનજીભાઈ ભંડેરી નામના પ્રૌઢ ઉપર હુમલો થયો હતો અજાણ્યા શખ્સોએ લાકડી ધારિયા સહિતના હથિયારોથી ગોરધનભાઈ પર પ્રહાર કર્યો હતો હુમલામાં ઈજાગ્રસ્ત ગોરધનભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પીડિત ગોરધનભાઈ એક રાજકીય આગેવાનના સંબંધી હોવાનું બહાર આવતા સમગ્ર બનાવ ચર્ચિત બન્યો છે